જેટલું દફતર કોથળ કોથળા જેવો દફતર બીજો કેમ તમને લખો કોથળા નંબર છ જેવી જીભ કાતર નંબર સાત ખાલી જગ્યા જેવો ચોટલો નાગણ જોઈ નાગણ સીરે નાગણ માં કેવો ચોટલો હોય નાગણ ને જેવું ના કાકડી જેવું ના ગાજર જેવું ના પોપટ જેવું ના ગમે તે લખો ચાલશે પછી છે પ્રશ્ન નંબર 18 આપેલા વિધાન જેવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય તે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકી લખો આપેલા વિધાન જેવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય તે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને લખો જો કૌંસમાં છે શબ્દ રફડું રોતલ ભટકેલ ઉગણશી વાતોડિયું ભૂખાવડું ખાઉદ્રું ડરપો ભણેશ્રી લખેશ્રી તો હું તમને બોલું છું ઊંઘ્યા કરવાની કેવી મજા આવે ઊંઘણશી પેલામાં શું આવે ઊંઘણશી નંબર બે નંબર બે માં શું આવે બાળકો વાંચો તો ઓ માં તેને તો પાંદડું હવે તોય ભીખ લાગે પાંદડું હવે તોય ભીખ લાગે ડરપો નંબર ત્રણ ગમે તેટલું ખાવ મને ધરાવ ન થાય ખાવું શું લખવાનું ખાવું નંબર ચાર આને કેવું કહેવાય ખાઉદ્રો કહેવાય નબળું ખાવા કરે આપણે ખાઉદ્રો કહીએ તો જવાબમાં શું લખવાનું ખાઉદ્રો નંબર ચાર કોઈને મળે તોય ટપુ તો એકલો એકલો વાતો કરે વાતોડિયો શું લખવાનું વાતોડિયો તો વાત ઉત્તર કર કરે શું કહેવાય વાતોડિયો પછી છે નંબર પાંચ હું તો સતત ભણભણ જ કરું શું લખવાનું ભણેશ્રી નંબર છ હું તો આમ તેમ ફરિયાદ કરું એવું કોણ કે રખડે એટલે આમ તેમ ફટક્યા જ કરે ને શું કહેવાય રખડું નંબર આ સાત હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફરિયાદ કરું ભટકેલ અને શું કહેવાય ભટકેલ નંબર આઠ અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે લખેશ્રી લખો જવાબમાં લખેશ્રી નંબર નવ કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું રોતલ શું કહેવાય આને નકલો કરે શું કહેવાય રોતલ જી નંબર દસ હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે ભૂખાવડું શું કહેવાય આને ભૂખાવડું પ્રશ્ન નંબર 19 મારું પ્રિય વસ્ત્ર વિશે વિચારો અને પ્રશ્નના જવાબ લખો આમાં તમને તમારું પ્રિય વસ્ત્ર પરિધાન શું કહેવાય વસ્ત્ર કહેવાય તમારું
પ્રિય પરિધાન કયા રંગનું હશે? આમાં બાળકો હું જે લખું એ રંગ તમારે લખવાનો છે, તો લખો મારું પ્રિય પરિધાન, મારું પ્રિય પરિધાન, વસ્ત્ર એટલે શું? આપણે આપણે કપડા પહેરીએ ને શું કહેવાય? વસ્ત્ર, પરિધાન, ગમે તે શબ્દ કહી શકાય છે. ગુલાબી રંગનું છે પૂર્ણ વિરામ, મારું પરિધાન ગુલાબી રંગનું છે. નંબર બે, તમારું પ્રિય પરિધાન કયા કાપડનું બનેલું છે? તેનો સ્પર્શ તમને કેવો લાગે છે? તો આપણે કપડા કેવા પહેરીએ? સૂત્રો કાપડ એટલે કોટનના કપડ. તો કોટનના કાપડના આપણે પહેરીએ કપડા, તો એમ લખવાનું મારું પરિધાન સૂત્રાવ કાપડમાંથી બનેલું છે. એનો સ્પર્શ મને સુવાળો અને મુલાયમ, એકદમ કૂણું કહે ને, એકદમ કૂણું કપડા પણ બહુ ગમે પહેર્યું એટલે શું કહેવાનું? એકદમ સુવાળો અને મુલાયમ લાગે છે. તો લખો જવાબમાં મારું પરિધાન સુતરાઉ કાપડમાંથી બનેલું છે. તેનો સ્પર્શ સુવાળો અને મુલાયમ લાગે છે. નંબર ત્રણ, તમારું પ્રિય પરિધાન કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય? તમે બાળકો, તમે જ્યારે નવા, તમે તમારા નવા કપડા ક્યારે ક્યારે પહેરો છો? તો લગ્ન પ્રસંગમાં, જન્મદિવસે, સામાજિક કાર્યમાં, ધાર્મિક પ્રસંગમાં. આમ તમે આમાંથી તમે ગમે તે લખી શકો છો. લખો લખો મારી સાથે મારું પ્રિય પરિધાન લગ્ન પ્રસંગે સામાજિક ધાર્મિક પ્રસંગમાં સામાજિક ધાર્મિક પ્રસંગમાં જન્મદિવસે, પહેરી શકાય જ્યાં જ્યાં આપનો સવાલ જવાબ, જ્યાં જ્યાં જવાબ પૂર્ણ થાય ત્યાં ત્યાં તમારે પૂર્ણ વિરામ કરવાનું છે. પછી છે નંબર ચાર, તમારા પ્રિય પરિધાનને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે? કઈ કઈ? તો મારા પ્રિય પરિધાનને પહેરવામાં કાળજી લેવી પડે, રંગ ન લાગી જાય. લખો
મારા પ્રિય પરિધાનમાં ખાસ કાળજી સોરી મારા પ્રિય પરિધાનને કાજી લેવી પડે પૂર્ણ વિરામ રંગ ન લાગી જાય લખો પછીનો પ્રશ્ન કયો છે તમારું પ્રિય પરિધાન તમને કેમ ગમે છે હવે એમાં શું લખવાનું છે હું જે લખું તમારે બીજું લખો તો પણ તમે લખી શકો છો મારું પ્રિય પરિધાન મને રંગથી જેની ડિઝાઇન છે મુલાયમ કાપડથી ગમે છે લખો મારું પ્રિય પરિધાન મારું પ્રિય પરિધાન મને તેના પરની ડિઝાઇન અલ્પવિરામ તેનું મુલાયમ કાપડ છે તેથી ગમે છે લખાઈ ગયું બાળકો ચાલો આપણે એક વાર રિવિઝન કરી લઈએ પ્રશ્ન નંબર 15 તમને જોયો છે નંબર 14 હું જ્યારે બોલું તમારે જોતા જવાનું છે કે ભૂલ નથી ને 5 1 3 2 4 3 1 2 4 5 પ્રશ્ન નંબર 17 16 તમને ખબર છે તમે પોતે તમારે 8 વાક્ય લખવાના છે જેટલા આવડે એટલા વાક્ય લખવાના છે 5 લખો તો પણ ચાલશે 8 લખો તો પણ ચાલશે 17 પ્રશ્ન નંબર 17 બટાટા જેવડી આંખ સુપડા જેવડા કાન પૂછડા જેવા વાળ ઢગલા જેટલું લેશન કોથળા જેટલું દફતર કાતર જેવી જીભ નાગણ જેવો ચોટલો કાકડી જેવું નાક પ્રશ્ન નંબર 18 આપેલા વિધાન જેવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય તે કૌંસમાંથી યોગ્ય શબ્દ મૂકીને લખો ઊંઘ્યા કરવાની ટેવ મજા આવે ઊંઘણ છે અને શું કે ઊંઘણ છે ઓમાં તેને તો પાંજરો વાલે કોઈ બીક લાગે ડરપો તમે તેટલું ખાવ મને ધરવ ન થાય ખાવ ધ્રુવ નંબર 4 કોઈ ન મળે તો ટકુ તો એકલો એકલો વાતો કરે વાતો રે નંબર 5 હું તો સતત ભણભણ જ કરું ભણે શ્રી નંબર 6 હું તો આમ દેવો જ ફરિયા કરું રખડું નંબર 7 હું વારે ઘડી
पटके नंबर आठ अंजलि ने रखला करवो खूब गमे लखे श्री। नंबर नौ कोई मारा पर सहेज खिजाई के हूँ रड़ी पड़ू रोतल। नंबर दस हर्षवी ने थोड़ी थोड़ी वारे भूख लागी भूखावड़ू। हवे छे प्रश्न नंबर ओगणीस। मारू प्रिय वस्त्र वस्त्र शू कहवा परिधान परिधान शू कहवा वस्त्र। मारू प्रिय परिधान कया रंगनू छे ते कई रीते खबर पड़ी। मारू प्रिय परिधान गुलाबी रंग नू छे व्हाइट रंग नू छे ग्रीन रंग नू छे गुलाबी गुलाबी परिधान गुलाबी रंग प्रिय परिधान कया कापड़ नु बनेलू छे तेनो स्पर्श तमने केवो लागे छे। तो मारू प्रिय मारू परिधान सूत्र कापड़ माथी बनेलू सूता एटले कॉटन मुलायम कपड़ा ने शू कहेवाय सूत्र कापड़ સુતરાઉ કાપડ માંથી બનેલું છે તેના સ્પર્શ તેના સ્પર્શ શું આવે તેનો સ્પર્શ કેવો હોય છે બાળકો મુલાયમ અને સુવાળો તો તેનો સ્પર્શ સુવાળો અને મુલાયમ લાગે છે। નંબર ત્રણ તમારું પ્રિય પરિધાન કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરાય છે તમારું પ્રિય પરિધાન લગ્ન પ્રસંગે સામાજિક ધાર્મિક પ્રસંગમાં જન્મદિવસે પહેરી શકાય છે। નંબર ચાર મારા પ્રિય પરિધાનને પહેરવામાં ખાસ કાળજી લેવી પડે રંગ ન લાગી જાય। નંબર છ મારું પ્રિય પરિધાન મને રંગથી તેના પરની ડિઝાઇન તેનું મુલાયમ કાપડ છે તેથી ગમે છે। બાળકો આગળના પ્રશ્ન આપણે આવતા વિડીયોમાં શીખીશું। થેન્ક યુ।